નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. થોડી ઘણી તમને તકલીફ એટલા માટે પડશે કે હું આજે ટૂરમાં છું, પરંતુ તમારા મુદ્દા એ ક્યારેય ચૂકાય નહીં માટે ભગવાન સોમનાથના વાડેથી આજે હું સોમનાથમાં અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ, શિવ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતવાસીઓ માટે, ભારતવાસીઓ માટે દરરોજ કઈક ને કઈક આપો આવતી રહે, એ દૂર કરે, વિઘ્નો દૂર કરે. લોકો અત્યારે આપઘાતના રવાડે ચડી રહ્યા છે. ગઈકાલે જ એક ભાણવડમાં એવી ઘટના બની, ચાર મારા ખંભાળિયા વિસ્તારના ભાણવડમાં ચાર લોકો એક જ પરિવાર ઝેરી દવા પીને આપઘાત કર્યો. કારણ આર્થિક સકડામણથી માંડીને ઘણા હોઈ શકે છે, એટલે ચિંતા ખૂબ થાય છે. એની વચ્ચે જે એક સમાચાર છે જેને લઈને આપણે બહુ ચિંતિત છીએ, મને હંમેશા ડર રહેતો તો એ જ છે, અને એટલે જ એના મુદ્દા ઉપર આજે આપણે શંખનાદ કરવાના છીએ. શ્રીમંતો વધુ માલામાલ, ગરીબો વધુ બે, એટલે કે શ્રીમંત શ્રીમંત થયું. જો સરકાર છે, વ્યક્તિઓ છે, નેતાઓ છે, એ કેવું કામ કરી રહ્યા છે એ ડેલી ડેલી આપણે ખબર ન પડે, પણ એક વર્ષ પછી, બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી, સાત વર્ષ કે દસ વર્ષ પછી કે વીસ વર્ષ પછી એ ખબર પડે કે આમણે આ કામ કર્યું એ સારું છે કે ખરાબ છે. એટલે તમને બહુ આશ્ચર્ય થશે કે સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓના ડેટામાંથી ભારત વિશે ચિંતાજનક ચિત્ર સ્પષ્ટ. અમીરો વધુ અમીર બન્યા છે, ગરીબો વધુ ગરીબ બન્યા છે. 2014 પછી આ રેશિયો ખૂબ ફાસ્ટ, એટલે ગરીબો ગરીબ થયા છે, અમીરો અમીર થયા છે. એક આંકડા અનુસાર 140 કરોડની વસ્તીમાંથી લગભગ 100 કરોડ લોકો, એટલે કે 74% વસ્તીને પોતાની ખોરાક પરવડે તેમ નથી. એટલે કે એ લોકો શાકભાજી, ફ્રૂટ, ખોરાક, રોટલી, શાક, સબ્જી, બે ત્રણ ટાઈમ એને જે વ્યવસ્થિત જોઈએ કુપોષણ થી પીડિત છે. 140 કરોડ માંથી 20 કરોડ લોકો એવા છે જે કુપોષણ થી પીડિત છે. બેરોજગારી, કુપોષણ, નબળા સ્વાસ્થ્ય માળખાને લગતા પડકારો વધી રહ્યા છે. બીજી બાજુ અબજોપતિઓ પાસે વધુ સમૃદ્ધ બનવાની તકો વધી રહી છે. તમે જો ઉદ્યોગપતિ વધુ સમૃદ્ધ બને છે, નેતાઓ વધુ સમૃદ્ધ બને છે, અધિકારીઓ વધુ સમૃદ્ધ બને છે, કઈ રીતે બનતા હશે એ તમને ખબર છે. એક અહેવાલ પ્રમાણે આંકડા ઉપર નજર કરીએ કે અસમાનતાના અહેવાલ પ્રમાણે, વર્લ્ડ ઇક્વાલિટી રિપોર્ટ એટલે કે વિશ્વ અસમાનતાના અહેવાલ પ્રમાણે દેશની 18 કરતા વસ્તી વધુ વસ્તી, એટલે કે આશરે 70 કરોડ લોકો માત્ર 5,930 રૂપિયા મહિને કમાય. 70 કરોડ લોકો, તમે વિચાર કરો તો. બીજી બાજુ દેશના 1% લોકો, એટલે કે આશરે 1.40 લાખ લોકો મહિને 4.5 લાખ રૂપિયા કમાય છે. દેશના ટોચના અમીરોની સંપત્તિ રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી છે, એ લોકોને વધતા જાય છે. ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચે અંગ્રેજ શાસનમાં હતી તેના કરતા પણ વધુ અસમાનતા જોવા મળી રહી છે. ટોચના 1% અમીરોની વસ્તી સરેરાશ સંપત્તિ, 1% અમીરોની સરેરાશ સંપત્તિ 5.4 કરોડ રૂપિયા છે, જે સરેરાશ ભારતીયોની સંપત્તિ કરતા લગભગ 40 ગણી વધુ. 2022 રેસમાં દેશની સૌથી ધનિક 1% વસ્તીની આવકના હિસ્સેદારી વધીને 22.5% થઈ ગઈ છે. તમને આ બધું થશે કે શું આંકડા આપો, કેટલાક આંકડા ઉપર એટલા માટે તમારે નજર રાખવાની જરૂર છે કે તમને ખબર પડવી જોઈએ કે તમે ક્યાં છો. તમે વિચાર કરો, પાછલા 100 વર્ષમાં પહેલી વાર એવું સર્જાયું છે
કે 2014-15 થી 2022-23 ના સમયગાળા દરમિયાન આર્થિક અસમાનતા ઘણી તેજી થી વધી છે. એટલે કે જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારથી અમીરો એટલે ઉદ્યોગપતિઓ વધુ અમીરો બન્યા છે અને ગરીબો વધુ ગરીબ બન્યા છે એવું આ રિપોર્ટમાં કહેવાનું છે. દેશમાં વર્તમાન સરકાર જેવા 10 વર્ષથી સત્તામાં છે તે સમયગાળા દરમિયાન આર્થિક અસમાનતા ભયાનક રીતે વધી છે. સવાલ એ છે કે આ સ્થિતિનો જવાબદાર કોણ, તેની પાછળ સરકારની નીતિ જવાબદાર, માલેતુજારોને મળતા વિશેષ લાભ જવાબદાર, સરકારનું ધ્યાન માત્ર અમીરોને જ લાભ આપવા માટે, ગરીબોની આવક વધારવાનું સરકાર નિષ્ફળ ગઈ છે, અમીરોના લાખો કરોડ રૂપિયાના દેવા માફ થઈ જાય પરંતુ ગરીબોના માત્ર 5-7 હજાર રૂપિયા માટે પણ આપઘાત કરવો પડે એવી સ્થિતિ આવે સરકારની નીતિ કઈ છે. કેન્દ્ર સરકારે 100 ઉદ્યોગપતિઓ અંદાજિત સમજો કેન્દ્ર સરકારે એટલે કે નરેન્દ્ર મોદી સરકારે અંદાજિત 100 થી આસપાસ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવામાં સરકારની જરાય રસ નથી. હવે દેશના 16 કરોડ ખેડૂતોને 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તમે વિચાર કરો 100 સવા 200 ઉદ્યોગપતિઓનો 16 લાખ કરોડ માફ થાય છે પણ 16 કરોડ ખેડૂતોના 21 લાખ કરોડ માફ નથી થતા. 16 લાખ કરોડ માફ ન કહે તો માનો 16 કરોડ ખેડૂતો ખુશી થાય પણ એને 100 સવા 100 લાખ પણ રસ પડ્યું અને છતાંય 16 કરોડ ખેડૂતો જેનું દેવું માફ નથી થતું અને એ જ સંપત્તિનું દેવું માફ ઉદ્યોગપતિઓને થાય છે ચાર્ટર પ્લેનમાં રખાય છે છતાંય આ 16 કરોડ ખેડૂતો છે એ પણ જો નરેન્દ્ર મોદી જે કેન્દ્ર સરકારની ફેવરિટ ગણતા હોય તો એમાં વાત કોનો છે એવું આક્ષેપ હતો. તમે વિચાર કરો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીના રિપોર્ટ મુજબ એનસીઆરબીના છેલ્લા 9 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ દેવાના બોજ હેઠળ દબાઈને આત્મહત્યા કરી. વિચાર એટલે કે રોજના 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જો 100 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકતા હોય અંદાજે તો 16 કરોડ ખેડૂતોના 21 લાખ કરોડ માફ કેમ ન થઈ શકે અને 16 કરોડ રૂપિયા સીધા માફ એટલે ફાયદો થાય. એટલે બીજી બાજુ મધ્યમ વર્ગને જીએસટી ઉપર વારંવાર આપણે જીએસટીનો દર વધારી 5%, 18%, 24% અને આટલે બધાને એમ કહી શકાય કે પાયમાલ કરી દેવામાં આવ્યા એવું એક સૂત્ર સ્પષ્ટ થાય છે. આ તમામ મુદ્દાઓ પૂરી છે ચર્ચા કરવા માટે આપણે મહાનુભાવ પાસે જોડાઈએ છીએ. આજનો સવાલ લઈ લઉં ફટાફટ મારો પ્રશ્ન આજનો સવાલ છે કયા જિલ્લાનો વિસ્તાર વઢિયાર પ્રદેશ તરીકે જાણીતો છે. એ વલસાડ, બી ભાવનગર, સી અમરેલી કે ડી પાટણ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70-16-31-12 નંબર ઉપર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખો. ફટાફટ દર્શક મિત્રો વોટ્સઅપ કરો અને હવે વધારે કારણ કે આજે એક વિડીયો મેં જોયો અંકલેશ્વર, આજે એક વિડીયો અંકલેશ્વર પર જોયો છે, ચિંતાજનક છે. યુવાનો તમે વિચાર કરો કે હોટેલમાં નોકરી માટે એટલા બધા યુવાનોની ભીડ એકઠી થાય છે પ્રાઇવેટ નોકરી માટે કે રેલિંગ તૂટી જાય છે અને યુવાનો નીચે પડે છે, ઘાયલ થાય છે. આ ગુજરાતની યુવાનોના બેરોજગારીની ભરેલી વાસ્તવિકતા છે. આજે પણ જો તલાટીને એલઆરડીની પરીક્ષા બહાર પડે તો 10-20 લાખ ઉમેદવારો ફોર્મ ભરે એવી સ્થિતિ છે. એટલે આ બધી પીડાની વચ્ચે તમે વિચાર કરો કે બેરોજગારીનો દર શું હશે, કઈ રીતે મા બાપ ભણાવતા હશે, અચ્છા શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું, ભણાવ્યા પછી તૈયારીઓ કઈ રીતે કરાતા સરકારી પરીક્ષાની અને તૈયારીઓ કર્યા પછી મા બાપ પેટે પાડા દીકરાને નોકરી મળી જાય, નોકરી મળી જાય તો છોકરી મળી જાય, નોકરી મળતી નથી, બેરોજગારો જાય તો જાય ક્યાં. અને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે આપણે આજે. ગરીબો વધુ ગરીબ ગાંધીનો બધો આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે, ચારે ચાર જોડાઈ ચુક્યા છે. ડોક્ટર ધીમતભાઈ કુંવરે, સિનિયર પત્રકાર આપણી સાથે જોડાયા છે. ડોક્ટર એમ સાથે સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર વાંચનીબેન ભટ્ટ, સામાજિક આગેવાન પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને પ્રશાંત ગઢવી રાજકીય પણ આપણી સાથે જોડાઈ ચુક્યા. ધન્યવાદ
કુમાર શાહજી, આપનાથી કે સમજવાની કોશિશ કરવી છે કે છેલ્લા 10 વર્ષમાં અચ્છે દિન આયેંગે એવી વાત હતી. કોમામાં કઈ કીધું નહોતું કે કોના, પણ જો 10 વર્ષના આંકડા જો જોઈએ છીએ તો ઉદ્યોગપતિઓ દેવા માફ થયા છે, ખેડૂતોના નથી થયા, અમીરો વધુ અમીર બન્યા છે, ગરીબોના ગરીબો વધુ ગરીબ બન્યા છે, બેરોજગારો યુવાનો બેરોજગાર થયા છે, અને લોનોથી માંડી બધું મોટા ઉદ્યોગપતિઓ પધરાવી દીધા છે, અસમાનતાનો દર ખતરનાક વધી ગયો છે. આ ઉપર આપ શું કહેશો? જી હેમંતભાઈ, સરકારની નીતિઓ જ એવી છે કે જેને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે તમે ઘણા બધા આંકડાઓ આપીને એમ સિદ્ધ કર્યું, અને જે સાચા આંકડાઓ છે, આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત આંકડાઓ છે, તે એમ બતાવે છે કે દેશમાં ગરીબોની પરિસ્થિતિ વધારે વણસી છે, અને ખાસ કરીને કોરોના કાળ પછી તો એ વધારે વણસી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બહુ થોડા લોકોના હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ના થવું જોઈએ એની કાળજી રાજ્ય એટલે કે સરકારે રાખવી જોઈએ, એવું ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખવામાં આવ્યું છે. પણ સરકાર એ ધ્યાન રાખવા તૈયાર નથી એવું લાગે છે. તમે કહ્યું એમ કે આશરે 16 લાખ કરોડ રૂપિયા એ છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના માફ કરી દેવામાં આવ્યા, માંડવાળ કરી દેવામાં આવ્યા, અને એને પરિણામે બહુ થોડા લોકોના હાથમાં 16 લાખ કરોડ રૂપિયા જતા રહ્યા. પણ બીજી તરફ જો તમે ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરો તો એને વિશે સરકાર તૈયાર થતી નથી. મને યાદ છે મનમોહનસિંહની સરકારે 2008-09 લગભગ 70,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું ખેડૂતોનું, અને એને પરિણામે લગભગ 12 કરોડ જેટલા ખેડૂતોને લાભ થયો હતો. મને લાગે છે કે આ પ્રકારનું પગલું આજે વિશેષ પ્રમાણમાં ભરવાની જરૂર છે. માત્ર ખેડૂતોનું દેવું માફ કરવાનો સવાલ ઉભો નથી થતો, પણ જે લોકો અસંગઠિત ક્ષેત્રના કામદારો છે, પછી એ રિક્ષાવાળા હોય કે પાનના ગલ્લાવાળા હોય કે પછી ચાની કીટલી વાળા હોય કે ભાજીપાવની લારી વાળા હોય કે પછી કટલરી વેચનારા નાના નાના લારીવાળાઓ હોય, આ બધાએ જે કઈ નાની મોટી લોન બેંકોમાંથી લીધી છે, એ બધી લોન જો માફ કરવામાં આવે તો એમની ઉપરનો જે નાણાકીય બોજો છે એ ઓછો થાય. મારો કહેવાનો મુદ્દો એ છે કે અસમાનતાને આપણે દૂષણ તરીકે સ્વીકારવાની આવશ્યકતા છે. તમે જે આંકડો આપ્યો એ આંકડો પોતે એમ સાબિત કરે છે કે બહુ ઓછા લોકો પાસે બહુ મોટા પ્રમાણમાં સંપત્તિ છે, અને બહુ વિશાળ વર્ગ એવો છે કે જેની પાસે સંપત્તિ બહુ જ ઓછી છે અથવા એની આવક પણ બહુ ઓછી છે, એટલે સંપત્તિ ભેગી કરવાનો તો સવાલ જ ઉભો થતો નથી. 2011 ની વસ્તી ગણતરી આપણને એવું કહે છે કે 32% વસ્તી એવી છે ભારતની, એટલે એનો અર્થ એ થયો કે લગભગ 50 કરોડ લોકો એવા છે કે જે માત્ર એક જ રૂમમાં રહે છે, એમનો રહેવા માટેનો જે રૂમ છે એ એક જ છે, અને એમાં 50 કરોડ લોકો રહે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે જયારે એમ કહેતા હોઈએ કે દેશનો વિકાસ થઈ રહ્યો છે, તો મને લાગે છે કે આ એક બહુ જ મોટો ભ્રમ છે. વિકાસ છે ને એ બહુ ખતરનાક શબ્દ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. દારૂના નશા કરતા પણ વિકાસનો નશો બહુ ખતરનાક હોય છે. આપણને એમ થાય છે કે આ એક્સપ્રેસ વે બની ગયા, બુલેટ ટ્રેન આવી ગઈ, મેટ્રો ટ્રેન બની ગઈ, બહુ મોટા મોટા હાઈવે બની ગયા, અને એને પરિણામે દેશનો વિકાસ થયો હોય એવું આપણે સમજી લઈએ છીએ. પણ સવાલ ઉભો એ થાય છે કે આ જે બધું બનાવનારા છે એ મજૂરોના ખિસ્સામાં પૈસા ગયા કે ના ગયા? જ્યાં સુધી એમના ખિસ્સામાં પૈસા ના જાય, એમની ખરીદ શક્તિમાં વધારો ના થાય, એમની કુલ આવકમાં વધારો ના થાય, અને એમની વાસ્તવિક આવકમાં વધારો ના થાય, ત્યાં સુધી મને એમ લાગે છે કે દેશમાં જે અસમાનતા છે તે વધતી જશે. હજુ પણ આપણે ચેતી જવાની જરૂર છે. એનું કારણ એ છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેકારી પ્રવર્તે છે. જે આંકડા આવે છે ને, હમણાં જ રિઝર્વ બેંકે આંકડો બહાર પાડ્યો કે ભાઈ 8 લાખ કરોડ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. આ જે આંકડો છે તે મૂળભૂત રીતે સંગઠિત ક્ષેત્રનો આંકડો છે. આ એવા લોકોનો આંકડો નથી કે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, ને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોની સંખ્યા આ દેશમાં લગભગ 50 કરોડ લોકોની છે. હવે એ લોકો જે બેકાર છે, એ લોકો જે ગરીબ છે, જેમની આવકમાં વધારો થતો નથી,
એ લોકોની આવકમાં વધારો થાય તો જ મને એવું લાગે છે કે દેશની અંદર જે અસમાનતા પ્રવર્તે છે એ અસમાનતા ઘટી શકે. મને મહાત્મા ગાંધીનું એક વાક્ય અત્યારે યાદ આવે છે. મેં જ્યારથી આ વાક્ય વાંચ્યું ત્યારથી હું એ વાક્યનો દીવાનો થઈ ગયો. એ વાક્ય એમ કહે છે, આ મહાત્મા ગાંધીનું વાક્ય છે, અને તે એમ કહે છે કે કરોડપતિઓ અને ભિખારીઓ બંને એક જ રોગના જુદા જુદા ચાંદા છે. આનો અર્થ એવો થયો કે જો ભિખારીઓને જોઈને આપણને શરમ આવતી હોય તો પછી આપણને કરોડપતિઓ અને અબજોપતિઓને જોઈને પણ આપણે હરખાવું ના જોઈએ, પણ આપણને એની શરમ આવવી જોઈએ. આ વાત મને લાગે છે કે આપણે સૌથી વધારે શીખવાની જરૂર છે. આપણે એ બાબતમાં ગૌરવ લઈએ છીએ કે દુનિયાના પહેલા 10 કે પહેલા 25 ધનવાનોમાં આપણા પણ 2, 5, 10 જણા છે. આ ગૌરવ લેવા જેવી વાત નથી, પણ આ શરમ કરવાની વાત છે એવું આપણે સમજવું જોઈએ. તમે જોઈ રહ્યા છો અત્યારે મુકેશ અંબાણીના દીકરાનું લગ્ન જે રીતે ચાલી રહ્યું છે એ અબજો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું, અને એની કોઈ શરમ નથી. આ ધનવાન વ્યક્તિને પણ એની શરમ નથી આવતી કે આ દેશમાં જે પ્રકારની ગરીબી પ્રવર્તે છે એ પ્રકારની ગરીબીના સંદર્ભમાં આપણે આવડા મોટા ખર્ચા કરી શકીએ કે કેમ, અથવા કરવા જોઈએ કે કેમ. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ સંપત્તિની અભદ્રતા છે, અને આ અભદ્રતા વલ્ગારિટી ઓફ વેલ્થ છે એને આપણે સમજવાની આવશ્યકતા છે. જો આપણે એ ન સમજીએ તો મને એવું લાગે છે કે એક આખા સમાજ તરીકે અને રાજ્ય તરીકે આપણે ઉણા ઉતરીએ છીએ. અસમાનતા દૂર કરવાનું કામ સરકારનું છે, આ વાત નિશ્ચિત છે. ગર્વ છે, ફલાણું છે, ઢીકડું છે, એનાથી આમ જે ઘણા લોકો આમંત્રણ ની રાહ જોતા હોય એ તો બીજા નંબરની વાત છે. પણ શું આ અમીરો જે છેલ્લા 10 વર્ષ જે અમીર વધુ અમીર થયા છે તો શું સરકારની નીતિઓના કારણે સરકારે પૂરું વલણ ધરાવ્યું? એટલે માનો કોઈ મંત્રી કે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હોય તમને શું જમીનો રાજપાલ આપી દે અથવા તમને સહાય, તો એના કારણે હશે કે શું હશે? આનો સરકારનો શું રોલ હશે? જો આમાં સરકારના બે પ્રકારના રોલ છે. એક રોલ એ છે કે સરકાર જે કઈ સબસિડી આપે છે ધનવાનોને, મોટી મોટી કંપનીઓને, બરાબર, એ સબસિડીને પરિણામે આ કંપનીઓને બહુ મોટા નફા થાય, અને સરકાર એ કંપનીઓ જે વસ્તુઓ પેદા કરે છે, જે સેવાઓ પેદા કરે છે, એના ભાવ ઉપર કોઈ નિયંત્રણ ધરાવતી નથી, એટલે ભાવ બાંધણું થતું નથી. આ એક અગત્યનો મુદ્દો છે. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ બધા જે ધનવાનો છે એ બધા ધનવાનો જયારે બજેટ આવે છે ત્યારે નાણામંત્રી સમક્ષ હંમેશા સબસિડીની માંગણી કરે છે. આપણા વડાપ્રધાન એમ કહે છે કે આ ગરીબોને કશું મફત આપવામાં આવે તો એને રેવડી કહેવાય. હવે સવાલ ઉભો એ થાય છે કે આ જે 16 લાખ કરોડ રૂપિયા ધનવાનોના માફ કર્યા, કંપનીઓના માફ કર્યા, માંડવાળ કર્યા, એને શું રેવડા કહેવાય કે રેવડો કહેવાય, શું કહેવાય, શું એને? એટલે તમારી જે નીતિ છે એ નીતિ જે પ્રકારની છે કે તમે ધનવાનોને વધારે પૈસા આપવા માંગો છો. કોરોના કાળ દરમિયાન જો તમને ખ્યાલ હોય તો 2020માં લોકડાઉન પૂરું થયું પહેલું, એ પછી સરકારે કંપનીઓ ઉપરનો ટેક્સ ઘટાડ્યો છે, વધાર્યો નથી, અને એ ઘટાડેલો હજુ પણ ચાલુ છે. શાના માટે આ ઘટાડવામાં આવ્યો? તો કે એ એટલા માટે ઘટાડવામાં આવ્યો કે જેથી કંપનીઓનું ઉત્પાદન વધે અને રોજગારી મળે. સવાલ ઉભો એ થાય છે કે કંપનીઓ ઉપર વધારે ટેક્સ નાખવો જોઈએ, ખાસ કરીને એ કંપનીઓ ઉપર કે જે કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો નફો કમાઈ છે. સવાલ આપણે એ પૂછવાની આવશ્યકતા છે કે સરકાર શા માટે એમ કરતી નથી. એનો અર્થ એવો થાય છે કે સરકાર ધનવાનોને વધારે ધનવાન બનાવવા માંગે છે અને ગરીબોને તટવાવવા માંગે. તમે જુઓ અત્યારે છેલ્લા આંકડા જે આપણને કહે છે કે બટાટાના, ટામેટાના, ડુંગળીના જે ભાવ વધ્યા છે, આ ભાવ એ 15-20% જેટલા વધ્યા છે છેલ્લા 1 વર્ષમાં. અને આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ ગરીબો ખાય છે, પણ એમની આવકમાં 15-20% જેટલો વધારો નથી થતો 1 વર્ષમાં. એટલે એમની વાસ્તવિક આવક ઘટે છે, ખરીદ શક્તિ ઘટે છે, અને એને પરિણામે ગરીબોની પરિસ્થિતિ વધારે વણસે છે. એટલે ધનવાનોની આવકમાં વધારો થાય છે, પણ બીજી બાજુ ગરીબોની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે.
આ પરિસ્થિતિ આપણે વિચારવા માટે તૈયાર થતા નથી અને એનું પરિણામ એ આવે છે કે ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધે છે, જેના આંકડા તમે આપ્યા છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે તમારી પાસે અને ઈશ્વરની ઈચ્છા નહીં હોય તો ન કરી શકે. જે ત્રણ કંપનીઓ 3 દિવસની અંદર મોબાઈલ ના રેટ વધારે છે પોતા, એના એવું થયું કે BSNL ને ખતમ કરી દેવા માંગુ. 73% ઈસરોથી 8% સુધી લઈ ગયા, 92% જીઓ વોડાફોન અને એરટેલે કબજો કરી લીધો 92%, એટલે ઓલમોસ્ટ 109 કરોડ ગ્રાહકો. અને એટલો ભાવ વધારો કરી દીધો કે 34,800 કરોડ વધશે પ્રજા પાસેથી ખિસ્સા ઉતરી લેવાના. છતાં આપણી પ્રજા છે બિચારી ઘોડી આપશે પણ ઘડી, એટલા માટે તમે ત્યારે અહીં યાદ કર્યા. આજે તો વિષય નથી, પણ આજે જે વિષય છે એ પણ ખતરનાક છે. જેમ હેમંતભાઈ વાત કરી કે અમીરોના દેવામાં થાય તો ગરીબોને કઈ આપીએ તો એ રેવડી કહેવાય, અને 100-150 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી શકે જેને જરૂર નથી. અને જેને 16 કરોડ ખેડૂતો છે, જે ખેડૂતોના 21 લાખ કરોડ માંથી હું તમને કહું છું ભલે 16 લાખ કરોડ આટલા જ માફ કર, તો એ કેટલાય બિચારાઓ 10-20 વર્ષ કાઢી શકે આ સ્થિતિમાં. બરોબર છે, જોકે ખેડૂતો છતાંય માફ નથી કરતા, ઈજ સંપત્તિ ઉદ્યોગપતિની માફ થાય છતાંય ખેડૂતો છે એ નારા તો લગાડે જ છે, ખેડૂતો ખુશ છે એવું ખેડૂતોના મતદાન ઉપરથી લાગે છે, એ બીજા નંબરની વાત છે. તો આટલું બધું અસમાનતા છે, સરકાર વારંવાર લૂંટી રહી છે એવું દેખાડી દીધું છે રિપોર્ટરમાં. અમીરો અમીર તો ગરીબ ગરીબ, તોય પણ આ પિક્ચર યા તો દેખાતું નથી, યા તો જોવું નથી, યા તો ખરેખર છે. શું કહો છો? વેલ ઈશુદાનભાઈ, ગઈકાલે મને સખત હેડકીઓ આવતી હતી, મને ખબર નથી પડતી કેમ આટલી બધી હેડકી આવે છે. આજે તમે કીધું ત્યારે તાળો મળ્યો, તમે મને યાદ કરતા હતા એટલે હેડકીઓ આવતી હતી. ખેર, એક વિષય તમે આજે જે લઈને આવ્યો છો, મને લાગે તમારા જેવા માણસ જ આ વિષય ઉપર એક ચર્ચા ગોઠવી શકે જેની આંતરડી કકડતી હોય ગરીબોની ગરીબીને કારણે થઈને. એક વાત મને યાદ આવે છે ઈશુદાનભાઈ, તમને તો આ ખ્યાલ જ છે પણ GSTVના દર્શકો માટે, ભાવનગરના મહારાજા એક વખત એમને રાજ્યના એક રસ્તા ઉપરથી પસાર થતા હતા, એક માજી માથા ઉપરનો ભારો નીચે ઉતારી અને થાક ખાવા બેઠા હતા, અને ભારો પાછો એમને માથે ચડાવતો એના માટે કોકની રાહ જોતા હતા, કોક આવે તો મને માથે ચડાવી આપે. એમણે રાજાને રોક્યા કે ભાઈ થોભ જરા, આ લાકડાનો ભારો મને માથે ચડાવી આપતો હું જઉં. માજીને ખબર નહીં કે આ રાજા છે. એ વખતે આવા ટેલિવિઝન ને બધા હતા નહીં, એટલે રોજ રાજા ટેલિવિઝન ઉપર આવતા નહીં, એટલે માજીએ રાજાને તો કોઈ દાડો જોયેલા નહીં. પણ રાજા ખાનદાન, એમણે ઘોડો ઊભો રાખ્યો ને માજીનો જે ભારો હતો લાકડાનો માજીના માથે ચડાવી આપ્યો, અને પછી માજી એમના રસ્તે ગયા, રાજા એમના રસ્તે ગયા. રાજાને થયું કે મેં બહુ મોટું કામ કર્યું. એમણે રાજમહેલમાં આવીને એમના દિવાન પ્રભાશંકર પટણી, એમના તો દિવાન, એમને કીધું કે આજે મેં આવું કામ કર્યું કે માજીનો ભારો નીચે જમીન ઉપર હતો એ ઉઠાવીને માજીના માથે ચડાવી આપ્યો. તો પ્રભાશંકર પટણી તો ઈશુદાનભાઈ ભાવનગરના રાજા કરતાં પણ વધારે દયાળુ. એ કે રાજાજી આ શું કર્યું તમે? કે રાજા તરીકે તમારી ફરજ તો પ્રજાના માથાનો ભાર ઉતારવાની છે, તમે એના માથે ભાર ચડાવી આપ્યો, હવે એવું કંઈક કાયમી કરો કે જેના કારણે પ્રજાને માથે આવો ભાર રહે નહીં, ને કોઈ માજીઓને ઉંમરલાયક માજીઓને રસ્તા ઉપર ઊભા ના રહેવું પડે કોકની રાજાની રાહ જોઈને. આજે પણ તમે ભાવનગરના જૂના રાજમાર્ગો ઉપર રાજ્યના જશો તો તમને 4-5 ફૂટના ઓટલાઓ દેખાશે આજની તારીખે પણ. એ ઓટલાઓ એટલા માટે છે કે આવતા જતા લોકો, ખાસ કરીને ઉંમરલાયક જે માજીઓ હોય, એમને માથાનો ભારો ઉતારવો હોય થાક ખાવા માટે તો નીચે જમીન પર ના મૂકવો પડે, ઓટલા ઉપર મૂકે અને પોતે જ ઓટલા ઉપરથી જાતે લઈને પોતાના માથા ઉપર મૂકી શકે. આજની જે ચર્ચા તમે ઉપાડી છે એના કેન્દ્રમાં ઈશુદાનભાઈ આ મુદ્દો છે. જે રાજાઓ હતા, બધા રાજાની વાત નથી કરતો, આપણે સિમ્બોલિકલી ભાવનગરના રાજાની વાત કરીએ, તેમના દિલમાં ગરીબો કેન્દ્રમાં હતા. આઝાદી પછી 1947 પછી પ્રશ્ન એ આવ્યો છે કે આપણા જે શાસકો છે એ કહેવાય તો છે રાજા નથી, લોકશાહીમાં ચૂંટાયેલા વડાપ્રધાનો છે, મુખ્યમંત્રીઓ છે, મંત્રીઓ છે, પણ એમના દિલમાં એમની નીતિઓના કેન્દ્રમાં એ ઘરડી ગરીબ માજી નથી, ગરીબો નથી, અમીરો છે, પૈસાદારો છે. આજે તમે જે આંકડાની ચર્ચા કાઢી છે કે 1% લોકો જોડે અબજો રૂપિયા છે,
અને બાકીના કરોડો રૂપિયા પાસે તમે જે આંકડા બતાવો છો કે 6000 રૂપિયા કરતા ઓછી માસિક આવક છે, 6000 રૂપિયામાં એક રૂમ મકાનનું ભાડું શું આપે, એના સંતાનોને ખવડાવે શું, એના સંતાનોને શિક્ષણ શું આપે, અને ભૂલે છે કે માદગી આવે તેની શું હાલત થાય. મને તો એક ચમત્કાર સૌથી મોટો એવી લાગે છે કે આ કરોડો લોકો આ દેશમાં 6000ના માસિક પગાર ઉપર જીવે છે કઈ રીતે, અને આપણી સરકાર છે અને સરકારો છે છેલ્લા 10 વર્ષમાં, કોઈ શક નથી કે પરિસ્થિતિ વધારે વિષમ બની છે, પણ માત્ર છેલ્લા 10 વર્ષની વાત નથી, 47 પછી તમે સળંગ જુઓ તો આપણે બંધારણમાં અને સરકારની નીતિઓમાં તો સમાજવાદની વાત કરીએ છીએ, પણ 47થી માંડીને છેક 2024 સુધી 75 ઉપરાંત વર્ષોમાં આપણે જોઈએ તો જે વાત થાય છે સમાજવાદની અને કલ્યાણ થાય છે એ કરોડપતિઓનું અબજોપતિઓની. હું હેમંતભાઈની એક વાતથી અલગ એ રીતે પડીશ કે એમને શરમ આવે છે કે વિશ્વના અબજોપતિઓ ધનપતિઓમાં આપણા 1-2 જણા છે એની એમને શરમ આવે છે. હું માનું છું એ વિશ્વના લિસ્ટમાં 100 લિસ્ટમાં 10-10 આપણા કેમ ના હોય, હોવા જોઈએ વિશ્વની રેસમાં આગળ વધવા માટે. પણ જેટલા ધનિકો વધે છે એટલા જ આ દેશના ગરીબોને પણ ફાયદો થવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી આજે થાય છે શું કે તમે જુઓ, એક રેલવે સ્ટેશનના રિનોવેશન માટે 900 કરોડ ખર્ચવામાં આવે છે, પણ એનાથી રેલવેમાં ફરનારા વટેમાર્ગોને કોઈ ફાયદો થવાનો છે ના. ફાયદો કોને થશે? એ બિઝનેસમેનને થશે, એ કોન્ટ્રાક્ટરને થશે, જેનું હિત એ ડિસિઝન મેકરના હૈયે છે કે 900 કરોડ એને કેમના મળશે, કેમના વેચાશે. એટલે આ દેશના જે ગરીબો છે એ અર્થતંત્રના નીતિ નિયમનના કેન્દ્રમાં નથી, એના કેન્દ્રમાં છે એ અબજોપતિઓ, જે અબજોપતિઓને સરકારની કોઈ જરૂર નથી. સરકારની મદદ વગર પણ અંબાણી ને અદાણી અબજોપતિ થઈ શકે છે, એ આવડત એમનામાં છે. સરકારનું જરૂરત છે, સરકારનું કામ છે, જે લોકોની લાગવક નથી, જે લોકો પાસે પૈસા નથી, જે લોકો પાસે સંપત્તિ નથી, એના માટે કંઈ કામ કરે. પણ અનફોર્ચ્યુનેટલી એ સરકાર જે આપણા માથે બેઠી છે એ આ ગરીબો વિશે વિચારતી નથી. એમના અર્થતંત્રમાં કેન્દ્રમાં આ ગરીબો છે જ નહીં, અબજોપતિઓ છે. હેમંતભાઈ છે એટલે મને વિદ્યાપીઠમાં ભણાવતું એક પુસ્તક યાદ આવે છે, માનવ અર્થશાસ્ત્ર. એ દિવસો પણ હતા જ્યારે અર્થશાસ્ત્રના કેન્દ્રમાં માનવ હતો. આજે કેન્દ્રમાં માનવ નથી, અર્થશાસ્ત્રના કેન્દ્રમાં પૈસો છે, અને પૈસો એના માટે છે જેની પાસે વધારે પૈસો છે. ગરીબ વધારે ગરીબ બને અને પૈસાદાર વધારે વધારે પૈસાદાર બને, આ કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની બધાની નીતિઓ છે. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનો સ્વાગત છે. કદાચ થોડું ઘણું બહારથી છું એટલે સ્વાભાવિક છે થોડું ઘણું ટેકનિકલી પ્રોબ્લેમ રહેશે, પણ અલ્ટિમેટલી જે વાત કરી હેમંતભાઈએ, ધીમંતભાઈએ, આ બંનેની વાત ઉપર તમે વિચાર કરો કે 16 કરોડ ખેડૂતોના દેવામાં થતા નથી અને 100-150 કે 200 ઉદ્યોગપતિઓના દેવામાં થઈ જાય છે, તો આમાં શું સમજવું? અને છતાંય ખેડૂતો ખુશ છે અને સારું છે, પણ ઘણા જે આંકડા કેટલાક છે, 1.5 લાખ જેટલા આપઘાત કર્યા છે ખેડૂતો, એ પણ એક મોટી વાત છે. પ્રશાંતભાઈ તમારી પાસે આવવા માંગુ છું, પ્રશાંત ગઢવી પણ આપણી સાથે છે. સમજવાની કોશિશ શું કરવી છે? પ્રજાને ખરેખર, જનતાને સરકાર શું કરે છે કઈ ખબર નથી પડતી, જનતાને એટલી જ ખબર પડે છે કે આજે મારો પેટ્રોલ ભરાયું એટલે આટલા રૂપિયા ઓછી, ખરેખર ટેક્સ કેટલો વધી ગયો છે ખબર નથી. જનતાને એ ખબર નથી કે કલેક્ટર નો શું કામ કર્યું છે, સ્કૂલનું શું કામ કર્યું છે, ધારાસભ્યનું શું કામ કર્યું છે, સંસદનું શું કામ કર્યું છે, મુખ્યમંત્રીનું શું કામ કર્યું છે, પ્રધાનમંત્રીનું શું કામ કર્યું છે. એ બિચારા જે સિસ્ટમમાં બહુ જાય છે, આવે છે, તકલીફ એ છે કે પ્રધાનમંત્રી અથવા તો મુખ્યમંત્રી એ 10-15-30 લોકોની કેબિનેટ બનાવે અને એમાં માનલો કે ગઢવીને નક્કી કરે કે કામ કરો, પોર્ટ આપી દેવો છે, એક કામ કરો ગૌચરની જમીન તમને આપી દેવી છે, એક કામ કરો તમને આટલી સબસિડી આપી દેવી છે, નક્કી કરીને અને આપી દે. સમજવાની કોશિશ એ કરવી છે જે તે સરકારો કે લોકો ઉપર વિશ્વાસ કરતા હોય, પણ આટલું મોટું ગરીબો ધીમનભાઈની જ વાત ભાવનગર વાળી એને હું સહેજ આગળ લઈ જઉં કે આજ કિસ્સો બન્યો તો બરોડા, ત્યાં તો હતો જ ભાવનગર, પણ બરોડા ગાયકવાડ સરકારમાં અને મહર્ષિ અરવિંદ એમના સલાહકાર હતા. અને મહર્ષિ અરવિંદે વાત કરી ત્યારથી ગાયકવાડ સરકારે બરોડામાંથી ટેક્સ નાબૂદ કર્યો હતો કે હવે આજથી મારી પ્રજા ઉપર કોઈ વેરો લાગુ પડશે નહીં. અને બરોડાની જનતા, એટલે ગાયકવાડ સ્ટેટ વખતે બરોડાથી લઈને બહુ લાંબુ હતું, ખાલી બરોડા નહોતું, અમરેલી, મહેસાણા, બિલકુલ એ બધું બરોડા ગાયકવાડ સ્ટેટમાં આવતું હતું અને ત્યાં પછી એ ટેક્સ નાબૂદ થયો હતો. હવે મૂળ વાત આના ટેકનિકલ વિષય ઉપર કે અમીર ઓર અમીર
આપને ખ્યાલ હશે, આમ તો નરેન્દ્રભાઈ મોદી સપ્ટેમ્બર 2001માં મુખ્યમંત્રી બન્યા પહેલી વાર, અને ત્યારે એક નાયક પિક્ચર આવ્યું હતું અનિલ કપૂરનું, જે એક સીએમનો ઇન્ટરવ્યુ લે છે અને એમાં એનો આ સ્ટેટમેન્ટ છે, અમીર ઓર અમીર બનતા જા રહા હે, ગરીબ ઓર ગરીબ બનતા જા રહા હે. એટલે આ વસ્તુ ચીલો આમ જોવા જાવ ને તો આ દેશ પર રાજકારણીઓએ જ્યારથી રાજ ચાલુ કર્યું ને ત્યારથી આ બનતો આવ્યો છે. આઝાદી પહેલાં કદાચ ઇક્વાલિટી બી હતી, કારણ કે દેશ પાસે આમે કશું હતું નહીં. આ ઇનઇક્વાલિટી વધવાના બે ત્રણ કારણ તમે જો એના મૂળિયામાં થોડા ઉતરો ને તો એકચ્યુઅલી કેવું છે કે બિઝનેસમેનોએ હંમેશા એવું પ્રિફર કર્યું છે કે દેશની બાગડોર આપણા હાથમાં હોવી જોઈએ. એટલે રાજકારણીઓને, નેતાને, સરકારને આપણા સકંજામાં એવી રીતે રાખો કે સરકાર પાછળથી આપણે જ ચલાવતા હોઈએ અને હોવા જોઈએ. ક્યાંક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીએ કીધું હતું, કારણ કે જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે એવી ચર્ચા થઈ કે હવે ઇન્ડસ્ટ્રીઓને બંધ કરવી જોઈએ આપણે, અને ખેડૂતો માટે ગરીબો માટે બીજું કંઈ વિચારવું જોઈએ. ત્યારે ગાંધીજીએ એવું કીધું કે ના, ઇન્ડસ્ટ્રી બંધ કરશો ને તો દેશ આગળ નહીં વધી શકે, લોકોને ભણવામાં મોટિવેશન નહીં મળે. હવે મૂળ વાત તો આપણા દેશની પર કેપિટા ઇન્કમ અને પર કેપિટા ડેટ, એટલે માથાદીઠ આવક અને માથાદીઠ દેવું, આ બેનો જે રેશિયો તમે જો કાઢો ને એમાંથી જ ખ્યાલ આવી જાય છે કે લોકો પાસે પૈસા નથી. આ દેશમાં 90% પૈસો 10% લોકો પાસે છે અને 10% પૈસો 90% લોકોમાં વેચાયેલો છે, એટલે ત્યાંથી આ બધું થાય છે. હવે મૂળ રાજકીય વિશ્લેષક તરીકે અને રાજકારણને બહુ નજીકથી આપણે જાણતા હોઈએ તો આમાં સરકાર એટલે રાજકારણ સાથે પ્રજાને શું લેવા દેવા હોય છે આ વસ્તુની અંદર, તો સરકાર ધારે પહેલા ઇનઇક્વાલિટી આટલી નહોતી, એનું કારણ શું હતું? બધા સમાન જગ્યાએ એક બેન્ચ ઉપર બેસીને ભણતા. ગ્રાન્ટેડ ઇન સ્કૂલ હતી, સરકારી સ્કૂલ હતી, એમાં હું તમે ધીમંતબેન બધા બેસીને ભણ્યા છીએ, અને ત્યારે કોઈ ઊંચ નીચ નહોતું, ત્યારે કોઈ જ આપણી ગ્લોરિફાઈડ હાઈફાઈ સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ હતી જ નહીં. ત્યારે ગમે એવી મોટી સ્કૂલમાંથી આવતા બધા ઇક્વલ હતા. એ જ રીતે હોસ્પિટલની સારવાર પણ ઇક્વાલિટીમાં હતી કે બધા સરકારી અને ક્યાંક ને ક્યાંક એ પ્રાઇવેટ, એક નાનો છૂટો પડેલો ડોક્ટર હોય, એ ઇક્વાલિટી ત્યાં મેન્ટેન થતી હતી. હવે આ બધા જે વ્યાપ વધ્યા છે, વ્યાપ વધવાની પાછળના કારણ કે સરકારની મનસા એને સ્ટેબિલિટી. હું ઘણી વાર કહેતો હોઉં છું કે કોઈ એક સરકાર છાતી ઠોકીને કહી દે કે 5 વર્ષ સુધી અમે ટેકાના ભાવે જ ખરીદી કરીશું, જેને જે કરવું એ કરી લે, 5 વર્ષ સુધી પેટ્રોલનો ભાવ અમે 70 રૂપિયા જ રાખીશું, 71 નહીં થવા દઈએ, 69 નહીં થવા દઈએ, 5 વર્ષ સુધી અમે એફડીનું રેટ, કારણ કે આજકાલ હજી પણ કેટલાય સિનિયર સિટીઝન એફડી ઉપર નભે છે, તો અમે એફડીનું રેટ 7.5 નું 7.25 નહીં કરીએ અને 7.25 નહીં કરીએ. આપણા હોમ લોનનું રેટ ફ્લોટિંગ વર્સિસ ફિક્સ્ડ, તમને ખ્યાલ છે ફ્લોટિંગમાં છેલ્લા 4 વખતથી, એટલે આમ તો લગભગ 3-1 વર્ષથી આરબીઆઈ રેપો રેટ વધારતું નથી, એનું પ્રાઉડ લેવામાં આવે છે. અરે સાહેબ, આ પ્રાઉડ ના કહેવાય. રેપો રેટ ન વધે ન ઘટે, એટલે ઘટી ના શકતો હોય એ આપણા માટે લાચારી કહેવાય. અને જે રીતે આપણા દેશમાં, કારણ કે આરબીઆઈની તો તિજોરી ખાલી છે અને એ ખાલી કરવા પાછળ બી ઘણા બધાનો હાથ છે આપણે સમજીએ છીએ, કારણ કે અને એનો આંકડો બી ફિક્સ નથી. ક્યારેક આરબીઆઈ પાસેથી તમારે 4.5 લાખ કરોડ લેવા પડે છે, ક્યારેક આરબીઆઈ પાસેથી તમારે 7.5-7 લાખ કરોડ લેવા પડે છે. એટલે મેં કીધું હતું પિયુષ ગોયલ અને નિર્મલા સીતારામન કે પેલા તમે અંદરથી નક્કી કરી આવો સાચો આંકડો કયો છે, કારણ કે બે પાસે સાચો આંકડો નથી. કે એક મીડિયામાં આવીને કે 4.5 લાખ કરોડ અને બીજું આવીને કે 7.5 લાખ કરોડ. એટલે ઓવરઓલ આ જે ઇક્વાલિટી મેન્ટેન કરવા માટેની રાજકીય મનસા ઉપરથી ચાલુ થાય છે, કારણ કે ઓવરઓલ દેશની ઇકોનોમી, દેશનો પૈસો, દેશમાં પૈસો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. હમણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથની આટલી બધી વાત થઈ, બુલેટ ટ્રેન, બીજી ટ્રેન, ત્રીજી ટ્રેન, પણ એ ટ્રેનમાં મુસાફરી કરવાવાળા બધા મજૂર છે. મજૂર એટલે એમ્પ્લોયી છે, એમ્પ્લોયી બધા મજૂર જ હોય સીઈઓ કક્ષા સુધીના. એટલે એ લોકોને તો પૈસા છેલ્લે ખર્ચે છે કોણ? કંપની. એટલે કંપની મોટી થઈ રહી છે, કંપનીના ખર્ચે એ લોકો ટ્રાવેલ કરે છે, પોતાના ખર્ચે તો એ જ ટ્રેનમાં પાછા આપણે ના જઈ શકીએ. હું આજે કોઈ કંપનીનો એમ્પ્લોયી હોઉં તો હું ફ્લાઇટમાં દિલ્હી જઉં, પણ જો મારે પોતાના ખર્ચે જવાનું હોય તો હું ફ્લાઇટને અવોઈડ કરીને પછી ટ્રેનમાં જઉં. કેમ? કારણ કે મારી કેપેસિટી. પહેલાના સમયમાં 25,000 કમાતો વ્યક્તિ મહિને 5,000 બચાવતો હતો. આજે એ જ 25,000 વાળો દર મહિને 5,000 રૂપિયા બાજુવાળા પાસેથી ઉધાર લઈ અને મહિનો પૂરો કરે છે. બચાવવાની તો વાત દૂર આવે છે. એટલે આ જે ઇનઇક્વાલિટીની વાત છે ને, મેં જે કીધું એમ કે 3 વસ્તુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ, ઇનઇક્વાલિટી. એક શોકિંગ વસ્તુ એવી છે, આપણે બધા અમદાવાદમાં એવા વિસ્તારમાં બેઠા છીએ, પશ્ચિમના અમદાવાદમાં, આપણી પાછળ જ એક રોડ નવો પડ્યો છે જેનું નામ આપ્યું છે બિલિયનર સ્ટ્રીટ. આપ સૌને ખ્યાલ હશે જ્યાં માન્ય ગૌતમભાઈ અદાણીનું મકાન છે, એ રોડનું નામ આપ્યું છે બિલિયનર સ્ટ્રીટ. એટલે હાઈકોર્ટે આ ટકોર કરી કે આવું ડિસ્ક્રિમિનેશન શહેરની અંદર કેવી રીતે હોવું જોઈએ, કે બિલિયનર સ્ટ્રીટ નામ આપી દીધું, ત્યાં બધા બિલિયનરો વસે છે એમ. કારણ કે આપણે અમેરિકા જેટલા પ્રબળ તો છીએ નહીં બીજા જેવા, કે ત્યાં બધા મિલિયનરો બિલિયનરો વસતા હોય તો કોઈ સ્ટ્રીટના નામ આપે. આ પહેલી વાર આવું ગુજરાતમાં બન્યું, બિલિયનર સ્ટ્રીટ નામ આપી દીધું.
અને બીજું નામ જે બી આપ્યું હોય એ બી કોઈ એમના પિતાજીના નામે આપેલું છે, મને કોઈ કેવું કીધું, પણ આ આ ડિસ્ક્રિમિનેશન ઉપરથી ચાલતું આવે છે. આના માટે એક જ છે, એક તો સૌથી પહેલા તમામ પાસે એટલે રોજગારી દર વધારવો પડે સૌથી પહેલા તો, કે જે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો, જે ફ્રોડ આંકડા આપણી જોડે છે એ સાચા આંકડા, અને રોજગારી પૂરી પાડો એટલે બધા પાસે રોજગારી હોવી જોઈએ. ક્યાંક એ રોજગારીની સાથે સાથે પે સ્કેલ પણ એટલો હોવો જોઈએ. આ સાતમું પગાર પંચ, આઠમું પગાર પંચ, તમે જે વાત કરી હોસ્પિટલ ની, એટલે મને એક વાત યાદ આવી ગઈ. મારા ગુજરાતમાં મારા તમારા મુખ્યમંત્રી અથવા મારા તમારા મંત્રી, મતલબ કે રાઘવજીભાઈ મારા મિત્ર છે, જયારે બીમાર પડ્યા ત્યારે આપણી પાસે સારી હોસ્પિટલ સરકારી નહોતી જેમને આપણે દાખલ કરી શકીએ. મારા મિત્ર મુખ્યમંત્રી શ્રી, જેમના એમ બીમારી પર આપણે જાતા નથી, પણ એમના જયારે પુત્ર બીમાર થયું ત્યારે મુંબઈ લઈ જવા પડ્યા. આપણે પાસે એવું સારી 30 વર્ષના શાસનમાં એવી હોસ્પિટલ નથી. આપણે તો કદાચ મોટા માણસો છીએ, કદાચ તમે એ પહોંચી પણ શકશો. સાહેબ, વિકાસ ત્યારે કહેવાય કે મારો ગરીબ ખેડૂત અથવા તો ગરીબ મજૂર જયારે બીમાર પડે છે ને એને ટોપ ક્લાસ ની હોસ્પિટલ સારી સુવિધા જયારે સરકારી માં મળે ને ત્યારે તમારું ગુજરાત વિકસિત, ત્યારે તમારું મારું ભારત. મને દુઃખ થાય કે મહાત્મા ગાંધીજી જયારે હિંમતભાઈ યાદ કર્યા, હેમંતભાઈ પણ યાદ કર્યા, મહાત્મા ગાંધીજી ની વિચારધારા શું હતી? સાહેબ, એમણે ધોતી એટલા માટે પહેરી કે એક મહિલા પાસે સાડી પહેરવાની નહોતી, એટલે એમણે કીધું તો હું થોડું પહેરી શકું. અને આપણે જયારે 100 કરોડ લોકો ગરીબો હોય, 80 કરોડ ને આપણે અનાજ આપતા હોઈએ, ગરીબ જીવાડતા હોઈએ, અને આપણે 1000 લોકો આપણે પોસાય સમજતા નથી નેતાઓ સાહેબ. અને એ જ નેતાઓ તમને વારંવાર મૂર્ખ બનાવે છે, આપણે એને નારા લગાડીએ ત્યારે બહુ પીડા થાય. ગઈકાલે જ હિંમતભાઈ ખૂબ આશ્ચર્ય થયું, એક વપરાશકર્તા હતા જયારે જીઓના એરટેલ ના વોડાફોન ના ભાવ હતા, એમણે બિચારે એ ફોડ પણ મેં કીધું એ બીએસએનએલ વધારવા માટે કદાચ સરકારે આ કહ્યું છે, તમે ત્યાં છતાં એની સરકાર સારી લાગતી હતી કે જેમણે બીએસએનએલ ની ઘોર ખોદીને બીએસએનએલ ના અધિકારી કહેતા 8% ઉપર આવી ગયા ને 1 લાખ લોકોને તો નોકરી માંથી કાઢી મૂક્યા છે, અને બીએસએનએલ ના સ્પેક્ટ્રમ જ નથી આપ્યા 4G ના. તમે કહો તમે પ્રાઇવેટ હોસ્પિટલ કામ આપણે કરીએ છીએ, બધા અમીર જ આવી શકશે, મેડિક્લેમ હશે, અને ગરીબો જ્યાં જાય છે સરકારી હોસ્પિટલમાં ત્યાં પૂરતા ડોક્ટર પણ નથી, લાઈન બહુ મોટી હોય. તો ગરીબ માં આપણે જીવવું એ ગુનો થોડો છે, જન્મ લેવું ગુનો થોડો છે. બીજું કે એ જવાબદાર સરકારની વ્યવસ્થાની હોય છે, પોતાના બિચારા લોકોને એ ખબર નથી સરકાર ગરીબ પણ નથી. ખૂબ જ સાચી વાત છે ઈશુદાનભાઈ. સૌથી પહેલા તો એક પ્રશ્ન મને એમ થાય કે આપણે અમીરોની એટલે કે ધનવાન જે લોકો છે એમની વાત કરી રહ્યા છીએ, આપણે ગરીબોની વાત કરી રહ્યા છીએ, પણ એકચ્યુઅલી જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ ને તો મધ્યમ વર્ગ જે છે ને એ મેક્સિમમ છે આપણા દેશમાં. એટલે એ વર્ગને મારે સેમા ગણવો, કારણ કે હું જ્યાં જોબ કરું છું ત્યાં પણ ઘણા બધા લોકો એવા છે કે બહુ જ ઓછી સેલરીમાં એ લોકો એ સેલરીને અર્ન કરવા માટે જી તોડ જે છે મહેનત કરી રહ્યા છે. અને ત્યારે ઘણી વખત એવું થાય કે વ્યક્તિ એના કેલિબર પ્રમાણે જેટલું આપી રહ્યો છે એટલું કદાચ એને સામે જે છે એ કમ્પેન્સેશન જે છે નથી મળી રહ્યું. બીજી વસ્તુ કહું કે હું પોતે પેરામેડિકલ ફિલ્ડમાંથી છું, ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ જ્યારે પાસ આઉટ થાય છે ત્યારે મેઇન પ્રશ્ન એ છે કે એમ્પ્લોયમેન્ટની જે વાતો થાય છે એવું એમ્પ્લોયમેન્ટ એમના માટે છે જ નહીં, ઇવન ધો એ લોકો એક ડોક્ટર્સ તરીકે જે છે મેડિકલ કોલેજીસમાંથી બહાર પડી રહ્યા છે. ત્યારે મને એવું થાય કે આ વ્યક્તિ આટલી ધગશથી ભણ્યો અને 5.5 વર્ષનું જે છે કોલેજ પતાવ્યા પછી હવે એને એવું છે કે હવે હું શું કરું, મને ક્યાં જોબ મળશે, અને પછી જ્યારે ઓછી સેલરીમાં એને જ્યારે પોતાની જોબ શરૂ કરવી પડે ત્યારે એને એમ જ થાય કે આટલા વર્ષોના મારા અભ્યાસ પછી પણ મારી સેલરી જે છે એ આટલી જ છે અને એમાં પણ જે છે ગ્રોથ જોવા મળતો નથી. એટલે આખી એક વિશિષ્ટ સાયકલ જે છે ક્યાંક ને ક્યાંક હું જોઈ રહી છું કે આટલા બધા અભ્યાસ પછી પણ તમને જ્યારે પ્રોપર એમ્પ્લોયમેન્ટ ના મળે, જોબ ના મળે. ઘણી વખત હું ઈશુદાનભાઈ મારા પેશન્ટને એમ કહેતી હોઉં કે તમારે હેલ્ધી ખાવાનું ખાવું, તમારી આ જે હેલ્થ છે એને ધ્યાનમાં રાખીને તમારે ફ્રૂટ્સ ખાવા, તમારે વેજીટેબલ્સ ખાવા, પણ ઘણી વખત મને એમ થાય કે આ પેશન્ટ પોતે એ ફ્રૂટ્સ જે છે ડેઈલી બેઝ પર અફોર્ડ કરી શકશે, રોજ જે શાકભાજી હું એને ખાવાનું કહીશ એ અફોર્ડ કરી શકશે. એટલે આ બધા પ્રશ્ન એ છે કે વાતો કરવી
એ ખૂબ જ આપણને સારી લાગશે કે આ ખાવું જોઈએ. જેમ કે તમારી અહીંયા ટીવી પર જે ક્લિપિંગ આવી રહી છે, ઘણું બધું કહી રહી છે કે કેટલા બધા લોકો જે છે કુપોષણથી પીડાઈ રહ્યા છે. વાત કરીએ સારવારની, તમે કીધું એ પ્રમાણે હોસ્પિટલમાં તો આઈ એગ્રી કે જે પ્રાઇવેટ સેક્ટર્સ જે છે, રાઈટ, એની ટ્રીટમેન્ટના દર જે છે ખૂબ જ ઊંચા છે. જ્યારે આપણે એમ કહીએ કે આ વ્યક્તિ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈને જે છે પોતાની ટ્રીટમેન્ટ લે, તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને પણ પોતાને એવું થાય કે કદાચ એ ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ અથવા કેર મને નહીં મળે. એટલે ગરીબની તો વાત છે, પણ એની સાથે સાથે મધ્યમ વર્ગની પણ વાત જે છે સિમિલર વેમાં જે છે અહીંયા ફોલો થઈ રહી છે. એટલે ઘણી વખત એવું લાગે કે પોતાનું અસ્તિત્વ, પોતાના ફેમિલીનું ભરણ પોષણ ટકાવવું એ ખૂબ જ અઘરું બની રહ્યું છે. અને ત્યારે આપણે વ્યક્તિને સ્ટ્રેસમાં જે છે દોડતા કામ કરતા આપણે જોઈએ છે. અને એવી જ વ્યક્તિઓ જે છે આપણે આંકડા જોઈએ, જેમ કે હમણાં જ ક્લિપિંગમાં કીધું કે સુસાઇડના કેસીસ વધી રહ્યા છે, નાની નાની ઉંમરમાં જે છે લોકોને સ્ટ્રેસ આવે છે. આ બધું જ મૂળભૂત કારણ એ છે કે વ્યક્તિ જે મહેનત આપી રહ્યું છે એની સામે એને એટલું કમ્પન્સેશન નથી મળી રહ્યું, અને એના કારણે આખી આ વિશ્વ સાયકલ જે છે એ ચાલ્યા જ કરે છે. બિલકુલ, બહુ જ બહુ જ મોટી વાત કરી. હવે હેમંતભાઈ તમારી પાસે આવવા માંગુ છું. આપને અઢી અઢી મિનિટ આપણી ચારે મહાનુભાવો પાસે છે. હજી સમજવાની હેમંતભાઈ કોશિશ એ કરવી છે કે નેતાઓ હંમેશા જયારે મતમાં ફરીથી ચૂંટાઈ આવ્યા એટલે એમણે જે કર્યું બરોબર માની જાણતા, આમાં શું કરવું જોઈતું હતું છેલ્લા 10 વર્ષમાં શું કરવું જોઈતું હતું અને શું કર્યું જેના કારણે આ આત્મા વધે છે. અને હજી પણ જો આવી જ રીતે ચાલે તો બીજા હજી 5 વર્ષ છે તો આપણી હાલત અથવા વ્યવસ્થા શું થશે. મને એમ લાગે છે કે જો આજ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવે તો અસમાનતા વધશે, ઘટશે નહીં. એટલે ભારતના બંધારણમાં જે આર્થિક ન્યાય ઉભો કરવાની વાત કરવામાં આવેલી છે એ ન્યાય ઉભો નહીં થાય. એ વાત સાચી કે સંપૂર્ણ સમાનતા શક્ય નથી, એ ઈચ્છનીય પણ નથી, પણ ન્યાય શક્ય છે. આ આર્થિક ન્યાય જો આપણે ન કરીએ, ઉભો ના કરીએ, તો એનો અર્થ એ થયો કે તમે ગરીબોને બજાર ઉપર છોડી રહ્યા છો અને સરકાર કોઈ જવાબદારી લેવાને માટે તૈયાર નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે આપણે વધારે ને વધારે અસમાનતા ઊભી કરી રહ્યા છીએ. આ અસમાનતા દૂર કરવા માટેના જે રસ્તા છે એ રસ્તા આપણે અપનાવવા જોઈએ. ખાસ કરીને રોજગારી ઊભી કરવા માટેનો જે નરેગાનો કાર્યક્રમ છે, મનરેગા નામનો જે કાયદો છે, એ કાયદા હેઠળ સરકારે બજાર પોતાના બજેટમાં વધારે પૈસા ફાળવવા જોઈએ અને 100 દિવસની જે રોજગારી આપવાનું કાયદામાં લખેલું છે એ મુજબ રોજગારી આપવી જોઈએ. અત્યારે તો 50 દિવસની રોજગારી માંડ પૂરી પાડવામાં આવે છે. આ એક મહત્વનો મુદ્દો છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે સરકારે ધનવાનો ઉપર વધારે ટેક્સ નાખવો જોઈએ. સામ પિત્રોડાના એ સૂચન સાથે હું સંમત થઉં છું કે વારસા વેરો નાખવો જોઈએ જે ભારતમાં અત્યારે છે નહીં. તમને કહું કે અમેરિકા અને યુકેમાં 40% સુધીનો વારસા વેરો છે, ડેનમાર્કમાં 52% સુધીનો છે, ફ્રાન્સમાં 60% સુધીનો છે, સ્વિટ્ઝર્લેન્ડમાં 50% સુધીનો છે, સ્પેનમાં 82% સુધીનો વેરો છે, બેલ્જિયમમાં 80% સુધીનો વેરો છે અને ફિનલેન્ડમાં 33% સુધીનો વારસા વેરો છે. આવા ઘણા બધા દાખલા આપી શકાય એમ છે. મારી અને તમારી પાસે તો આપણે મરી જઈએ તો આપણે 5-7 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા મૂકીને જઈએ, પણ જે લોકો અતિશય ધનવાનો છે કે જે લોકો મરી જાય પછી એમના વારસદારોના માટે 50 કરોડ કે 100 કરોડ રૂપિયા મૂકતા જાય છે અથવા એનાથી પણ અનેક ગણા રૂપિયા મૂકતા જાય છે, એમના ઉપર વધારે વારસો વેરો નાખવામાં આવે તો વાંધો શું છે? મને એ સમજાતું નથી. એટલે માની લો કે હું મરી જઉં ને 5000 કરોડ રૂપિયા હું મારા સંતાનોને આપીને જઉં તો સંતાનો ઉપર 5%, 10%, 20%, 25% વેરો નાખવામાં આવે તો વાંધો શું? આ મહત્વનો મુદ્દો એટલા માટે છે કે જેમને આટલી બધી સંપત્તિ મળે છે એમને તો મહેનત વગરની સંપત્તિ મળી રહી છે, તો આ સંપત્તિ ઉપર વધારે વેરો નાખવામાં આવે એ જરૂરી છે. અને બીજું એક સૂચન મારું એ છે, અને એ જે આવક ઊભી થાય એ વેરાની જે આવક ઊભી થાય એ સીધી જ ગરીબોમાં વહેંચી દેવી જોઈએ. એમાં કોઈ શંકાના સ્થાન નથી, આ રેવડી નથી, આ ગરીબોની મહેનતનું વળતર છે. જે શોષણ કરીને અત્યારે આ ધનપતિઓ થયા છે એ શોષણનો ઉપાય આ જ છે, કારણ કે એ લોકો શોષણ અટકાવવાના નથી. કારણ કે તમે એમને શોષણ કરવાની આઝાદી આપો, એનું તમે નામ આપો છો આર્થિક સ્વતંત્રતા, અને પછી તમે એમને સબસિડીઓ પણ આપો છો, ઓછા ભાવે જમીન આપો છો, ઓછા ભાવે વીજળી આપો છો, વેરા ઘટાડો છો, નિકાસ માટે સબસિડી આપો છો, આયાત માટે સબસિડી આપો છો,
આ બધું તમે આ કરી રહ્યા છો. એ પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે જે વેરો અત્યારે કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ઘટાડવામાં આવેલો છે એ મોટી કંપનીઓ ઉપર વધારે નાખવો જોઈએ, અને એમાંથી જે આવક ઊભી થાય તેને માટે, રોજગારી માટે અને ગરીબી નિવારણના કાર્યક્રમો માટે અને ગ્રામ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સવલતોને સુધારવા માટે પૈસા ખર્ચવા જોઈએ. જો આમ થાય તો જ ગરીબોની પરિસ્થિતિમાં સુધારો થાય. હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે અમીરોની અમીરી ઘટાડવામાં ન આવે ત્યાં સુધી ગરીબોની ગરીબી ઘટશે નહીં અને અસમાનતા ઘટશે નહીં. એટલે અમીરોની અમીરી ઘટાડવા માટેનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. બહુ મોટી વાત કરી છે. મેં તમારી પાસે આવવા માંગુ છું કે પ્રજાને શું આ ખબર હશે કે પ્રજા તો 80-70% પ્રજા છે પોતાના બે છેડા ભેગા કરવામાંથી બહાર ન આવતી હોય, એને તો સરકાર શું કહેવાય, તાલુકા પંચાયતો શું કહેવાય, જિલ્લા પંચાયતો શું કહેવાય, નગરપાલિકા મહાનગરપાલિકા એમના કાર્યો શું કહેવાય, મામલતદાર પ્રાંત અધિકારીના કાર્યો શું કહેવાય, આ ખબર હશે ક્યાં બજેટ કહેવાય, બજેટ ક્યાં વપરાતું હશે, ક્યાં કોને જમીન આપી દીધી. એને તો જયારે પોતાની જમીન સંપાદન કરવા આવે ને પોલીસ ખાતા સાથે આવે ત્યારે ખબર પડતી હશે. અને એ માત્ર એટલા જ ખેડૂતોને શ્રમિકોના કાયદા શું છે આ બધાને ખબર નહીં હોય. ટેલિવિઝન ઉપરાંત જે સોશિયલ મીડિયા છે એને કારણે લોકો સુધી સાચી વાત તો પહોંચે છે અને લોકો જાગૃત પણ થયા છે, પણ નિરાશ એ છે કે આ પરિસ્થિતિ એ લોકો બદલી નથી શકતા. તમને યાદ હોય તો એક દ્રશ્યમ નામનું ફિલ્મ આવ્યું હતું, મને લાગે અજય દેવગન હતા ને એના હીરો, એ એવા કલાકાર હતા મોટા કે જે બન્યું નથી એ ઘટનાનું વર્ણન કરીને તમારી આંખ સાથે એ દ્રશ્ય ઊભું કરે અને તમને ભ્રમમાં નાખે છેતરે. મને લાગે છે કે આપણા જે વડાપ્રધાનો છે, મુખ્ય પ્રધાનો છે, આ દ્રશ્યમના હીરો છે. એ દેશમાં ખરેખર જે નથી એવા કાલ્પનિક દ્રશ્યો તમારી સામે ઊભા કરી અને એક ભ્રમણા ઊભી કરે છે. અને પાછા હવે જે આ નવું ઊભું થયું છે કે અમને બહુમત મળ્યો છે, આટલા વોટ મળ્યા છે, એટલે એમની જે નીતિઓ છે એની ઉપર થપ્પો લાગ્યો છે, એ સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ ખોટી વાત છે. ખરેખર એમને એક પ્રેશર ગ્રુપ આપણે ઊભું કરવાની જરૂર છે, પત્રકાર તરીકે, મીડિયા તરીકે, સામાન્ય ગરીબો તરીકે અને બહેને કીધું એ પ્રમાણે મધ્યમ વર્ગના માણસો તરીકે પણ, જે સરકારની નીતિ ઉપર એક પ્રેશર લાવી શકે અને લોકહિતની જે નીતિ છે એમાં એક બદલાવ લાવીને એવું ભારત ઊભું કરે કે જેમાં ગરીબો વધારે ગરીબ ના બને. હું હેમંતભાઈ સાથે ફરી એક વખત અસહમત એટલા માટે થઈશ કે સામ પિત્રોડાએ જ્યારે સંપત્તિ ટેક્સની વાત કરી ત્યારે કેટલું મોટું હુલ્લડ થયેલું આપણને ખબર છે. એ આપણા ગુજરાતી સામ પિત્રોડાની કક્ષાના કહી શકાય એવા બુદ્ધિજીવી છે હેમંતભાઈ. આમ છતાં હું ગરીબો અમીરોને મારીને ગરીબોને મજબૂત કરવાના પક્ષમાં નથી, એટલા માટે કે એક દેશનું જે આખું ચાલક બળ છે એ ખોરવાઈ જશે. તમે એમ માનો છો કે અમીરો શોષણ કરીને જ આટલા અબજોપતિ બન્યા છે એવું પણ માનવાની જરૂર નથી. મુકેશ અંબાણી મહેનત કરતા હશે તો એક એમ્પાયર ઊભું કર્યું હશે. ધીરુભાઈ અંબાણીએ મહેનત કરીને એક એમ્પાયર ઊભું કર્યું છે. એ ટેબલ ઉપર બેઠા બેઠા, એસી રૂમમાં બેઠા બેઠા એ અબજોપતિ નથી થયા. ગરીબોને એ હક છે કે એમને પોતાના જીવન પૂરતું મળી રહે, પણ એ માટે જેમ રશિયન ક્રાંતિમાં એમાં આપણે વાંચતા હતા એમ અમીરોના ગળા કાપીને ગરીબોને મજબૂત બનાવવાના નથી, એ મને લાગે એ માર્ગ પણ ખોટો છે. ખરેખર જરૂર છે આ દેશના શાસકોની નીતિ નિર્ધારણમાં એક પ્રેશર નાખવાની કે જે નીતિ એ ગરીબ માણસોને કેન્દ્રમાં રાખીને ઘડે, મધ્યમ વર્ગના માણસોને કેન્દ્રમાં રાખીને ઘડે. તમારી વાત, તમારો વિચાર બરોબર છે. હેમંતભાઈ વાત કરી અમે સરકાર એવી ફેસિલિટી આપી દેતી હોય તો ભાઈ તમે બનતા હો, માની લો જરૂરી નથી તમે માત્ર મહેનતથી જ આગળ આવે. સરકારની ફેસિલિટી પણ તમે વધારે અમીર બનાવતી એમાં ક્યાંક ને ક્યાંક હેમંતભાઈ કીધું સાચી વાત છે તમારી. એ સરકારનો જે એપ્રોચ છે, એટીટ્યુડ છે, નીતિ, એમાં જ એ બદલાવ લાવવાની આપણી મહેનત છે ને. આપણે આ ચર્ચા કરીએ છીએ શેના માટે, મીડિયા ઉપર, કે લોકોમાં એક જાગૃતિ ઊભી થાય, કે લોકમત ઊભો થાય. ભલે સરકાર બની ગઈ 240 બહુમત સાથે પાર્લામેન્ટમાં, કોઈક બે જણાના ટેકા સાથે, આમ છતાં મજબૂત લોકમત ઊભો થાય. તમે બહુ ક્લાસિક ઉદાહરણ આપું રાજકોટ અગ્નિકાંડનું, તો અત્યાર સુધી આટલા બધા મરી ગયા છતાં ગુજરાત સરકાર ગંભીરતાથી લેતી નથી, અને જ્યારે રાહુલ ગાંધી એ લોકોને મળ્યા અગ્નિકાંડના પીડિતોને, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને કેમ યાદ આવ્યું કે હું અગ્નિકાંડના પીડિતોને મળું. આ પ્રેશર ગ્રુપ છે, એ રાહુલ ગાંધી કરી શકે, મીડિયા તરીકે આપણે કરી શકીએ, અને આ દેશના લોકશાહીના નાગરિકો તરીકે એ ગરીબોને મધ્યમ વર્ગના માણસો પણ કરી શકે, પ્રજા સરકાર ઉપર પ્રેશર ઊભું કરવા. બિલકુલ બિલકુલ.
પ્રશાંતભાઈ તમારી પાસે આવવા માંગુ છું કે શું આમાં કરવું જોઈએ? મને ચિંતા એ વાત છે કે જે પ્રજાના પ્રજાનું એટલું બધું અત્યારે અસમાનતાનું દર વધી ગયું કે 80 કરોડ તો આપણે અનાજ ઉપર નિર્ભર છે, છતાંય જે ધોમધોમ આવી આ નેતાઓની આ બધું, અને મને તો એ ચિંતા છે તો 5 વર્ષ હજી શું રહેશે? આપણું રોડ પર રહેશે, સારી હોસ્પિટલો રહેશે કે નહીં, સારી સ્કૂલો છે રહેશે કે નહીં? કારણ કે અમે અમે જે એક વાર કહ્યું એમાં અસંખ્ય બનાવ્યું છે 25,000 વિદ્યાર્થીઓ ઘણું પણ આ રોડ કરવાનું કામ કરે એટલે ખરેખ ચિંતા ઉભાય છે. તો શું આ દિશા કઈ બાજુ છે? એમાં એ દિશા જાય છે, પ્રજાને ખબર રહે છે કે ક્યાં? નીતિ વિષયક બાબતો સરકાર થકી ચાલે છે, એટલે સરકારે સૌથી પહેલું જે કરવાનું છે નિયંત્રણ, દરેક વસ્તુ ઉપર નિયંત્રણ લાવવાની જરૂર છે, જે કદાચ એમણે જ છૂટો દોર વધારે આપી દીધો છે. જેમ કે માણસ, બહુ સિમ્પલ વાત છે, મોંઘવારીમાં તમે દરેકના ખાતામાં પૈસા નથી નાખવા, દરેકના ખાતામાં પૈસા કોઈ એક્સપેક્ટ પણ નથી કરતું પર જનતા તરીકે, પણ એમની પાસે જે પૈસો છે એ કેટલું સારી રીતે બચાવી શકે છે. એ તમારી ઇક્વાલિટી જો લાવી હોય તો દરેક વસ્તુને એક એવા નિયંત્રણમાં લાવો, જેમ કે તમે સવારથી માણસ ઉઠે અને રાત્રે સૂવે ત્યાં સુધી જે જે વસ્તુની જરૂર પડે, જે આપણે આપણે જાહેર જીવનની એટલે જીવન જરૂરિયાતની વસ્તુની જે ચર્ચા કરી કે સવારમાં તમે ઉઠો તો દૂધ. હવે મને તમે યાદ કરાવો કે તમે આજે મારીને તમારી ઉંમર સરખી છે, આપણે બધા 81-82 બોન છીએ, આટલા વર્ષોમાં તમે કોઈ દૂધનો 25 પૈસા ઘટતો જોયો છે? અમૂલ દૂધનો ભાવ આપણે આટલા જન્મ્યા ત્યારથી આટલા સુધીમાં તમને યાદ હશે કે 6 રૂપિયાની દૂધની કોથળી લેવા જતા હશો જયારે ચાલતા શીખ્યા ત્યારે, અને અત્યારે કદાચ 30 રૂપિયાની થઈ ગઈ, 32 રૂપિયાની થઈ ગઈ. તો એ તો સરકારના હાથમાં છે પશુપાલન વ્યવહારમાં. અચ્છા, પાછા ખેડૂતોને એટલે દૂધ મંડળી વાળાને એટલા પૈસા સામે નથી મળતા જેટલા 32 રૂપિયા તમારા ઘરમાં દૂધ આવે છે. તો દૂધ, શાકભાજી, શાકભાજીનો ભાવ, લીંબુ, ડુંગળી, જેને ગરીબોની કસ્તુરી કહે 150 રૂપિયા સુધી જાય, અને એક માઇનો લાલ આવીને બોલી નાખે કે ડુંગળીનો ભાવ કેવી રીતે ઘટાડશું અમે, અને ફ્રાન્સથી મંગાવી પડે અને એ પણ પાછો ખરાબ માલ આવે. એટલે દૂધ, શાકભાજી, સૌથી મોટી જરૂર છે રિયલ એસ્ટેટ પર કંટ્રોલ. ઇનઇક્વાલિટી રિયલ એસ્ટેટે આની પથ્થર ખાંડી નાખી છે. રિયલ એસ્ટેટ ઉપર કોઈ જાતનો કોઈ કંટ્રોલ નથી રહ્યો, અને મન ભાવે હું સ્ક્વેર ફૂટના જે ભાવ ચાલુ થયા છે. આજે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના કેટલા લોકોને પહોંચાડવાના છે? તમે જે 5 કિલો અનાજ આપવાની વાત કરો છો, કેમ તમે વિચાર્યું કે ભાઈ ગરીબ હોય એને દાળ ને ચોખા 2 કિલો ને એ મળે તો એનો મહિનાનું ગુજરાન ચાલે, અને પ્રધાનમંત્રી આવાસમાં રહે તો એ ગરીબની આવક ઓછી હોય, એમ રિયલ એસ્ટેટ પર નિયંત્રણ લાવશો ને એ દિવસથી લગભગ ધીરે ધીરે ગાડી સુધરશે. બરોબર છે વાંચનીબેન, તમે જે વાત કરી બહુ સાચી વાત છે. મધ્યમ વર્ગ નો કોઈ અત્યારે કઈ છે જ નહીં, એ વિચારો એટલી રીતે પીડાઈ રહી છે કે સ્કૂલે ખાનગી છે, હોસ્પિટલમાં મેડિક્લેમ છે, એને પેટ્રોલ ડીઝલમાં ટેક્સ ચૂકવવાનો છે, ને મકાનમાં હપ્તો ભરવાનો છે, પતિ પત્ની બંને જણા નોકરી કરવાની છે, દીકરાનો પણ ભવિષ્ય નોકરી મળશે કે નહીં ખબર નથી, પોતે પણ પ્રાઇવેટમાં કરે છે, આટલું બધું તો ચિંતિત અત્યારે મધ્યમ વર્ગ છે. ઈશદાનભાઈ, હું બહુ શોર્ટમાં કહેવા માંગીશ કે હંમેશા પહેલાની પણ ડિબેટ જ્યારે મેં આપની સાથે કરી છે ત્યારે હંમેશા મારો અપ્રોચ એક જ રહ્યો છે કે દરેક વ્યક્તિ, ભૂલી જાઓ કે એ ગરીબ છે, મધ્યમ વર્ગ છે, કોઈ પણ એમ, દરેક વ્યક્તિને બેઝિક જરૂરિયાત મળી રહે એક બેઝિક વસ્તુ માટે એને જે છે દોડધામ ન કરવી પડે. હંમેશા મારો કન્સેપ્ટ એ રહ્યો છે કે રહેવા માટેનું ઘર બેઝિક, ખાવા માટેનું જે અનાજ છે, શાકભાજી, ફળ, જ્યારે પણ એ માંદું પડે તો એક બેઝિક સારવાર, અને એક એવું ભણતર કે ભાઈ ત્યાં જે છે એ સારી એવી જે ઓછી ફીસ જે છે એનાથી એક બેઝિક એજ્યુકેશન લઈ શકે. બસ આ 4-5 વસ્તુઓ બસ દરેક વ્યક્તિની જે સરકાર ઉપર એટલું જ ધ્યાન રાખે કે બસ એક બેઝિક જે વસ્તુઓ છે દરેક વ્યક્તિને મળી રહે. પેલું બજેટ જ્યારે બહાર પડવાનું હોય ત્યારે બધા જ આમ આશા રાખીને બેસે કે ના આજે કેવું, આ વખતે કેવું બજેટ બહાર પડશે, આ વખતે કેવું પડશે, અને પછી પાછું જે હતું ત્યાંના ત્યાં 0 ને 0. એટલે જ્યારે હું એવા લોકોને જોઉં છું ને કે આશા બાંધીને બેસે કે ના હવે કંઈક અમારા માટે ગુડ ન્યૂઝ આવશે, હવે ગુડ ન્યૂઝ આવશે, પણ પછી પાછું ચક્કર ફરીને ત્યાંનું ત્યાં, અને ફરી પાછી બીજે દિવસે એ જ દોડાદોડી, એ જ બેઝિક એક ડેઈલી ફૂડ મેળવવા માટે કે છોકરાના એજ્યુકેશન માટે એ જ પાછો સ્ટ્રેસ, અને એમાં જ પછી વધતા જતા જે છે મલ્ટીપલ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, અને પછી દવાઓ અને હોસ્પિટલના ચક્કર અને ખર્ચા, અને ત્યાં ક્યાંક ને ક્યાંક જીવન જે છે એ તો સાવ જ વ્યક્તિ જે છે ટૂંકાઈ બેસે છે, અને એક વ્યક્તિનું જીવન ટૂંકાય એટલે એની પાછળ આખું ફેમિલી જે છે એ પણ જે છે પોતાની આશા જે છે જીવન જે છે ગુમાવી બેસે છે. એટલે આ દયનીય સ્થિતિ જે મધ્યમ વર્ગની છે ને એ ના હોવી જોઈએ, એટલીસ્ટ બસ એટલું વિચારે સરકાર. અધિકારીઓ કેટલા સાફ દિમાગ ના હોય છે, ખાસ અત્યારે BSNL પહેલો સ્પેક્ટ્રમ જો BSNL ને આપો અને વ્યવસ્થિત રહે તો આજે
આપણે જે ચૂકવ્યું નહીં, અને 34,000 કરોડ રૂપિયો, આ 34,800 કરોડ રૂપિયો આ ત્રણ કંપનીઓ વર્ષમાં લોકોના ખિસ્સામાંથી ફેરવી લેશે. લોકોને બિચારાને ખબર નહીં હોય કે આ કોના કોના કારણે થયું. એટલે કે સમયનો અભાવ છે, એટલે પ્રોફેસર હેમંત કુમારજી, હેમંતભાઈ, વાંચીનીબેન અને પ્રશાંતભાઈ નો ચારે ચાર મહાનુભાવનો ખૂબ આભાર. મિત્રો, આ જે પીડા છે, મેં પહેલા જ કીધું કે આ સંક્રાંત કાર્યક્રમ છે, એ એક ગાન બે ફાંડિયા છે. તમે ઉચ્ચશી આપો, આસુરી શક્તિઓ છો, તમે કચ્છીઓ કરતા હશો તો તમને આ બહુ વાગશે, બરાબર છે, આ સારું નહીં લાગે. તમે જો સાચા હશો, સ્વસ્થ હશો, સચ્ચાઈના રસ્તા ઉપર ચાલતા હશો તો સંક્રાંત તમે કોઈ પણ પ્રાપ્તિના હશો, કોઈ પણ વ્યક્તિના સમર્થક હશો તો પણ તમને ગમશે. આ આ ફેર છે. અને આપણો ઉદ્દેશ એ છે, હું તો એમ નેતાઓને કહીશ કે ભગવાનના દરબારમાં બધાએ મરવાનું છે, નક્કી છે. બીજું કે 100 જેટલી વસ્તુ પણ લઈ જવાની નથી. હમણાં જ મહાનુભાવ કીધું 5,000 કરોડની સંપત્તિ રાખીને જાય, બરોબર છે, 5,000 કરોડની તમે રાખીને જવાના છો. એ દીકરો કેવો પાક છે, કઈ રીતે ઉડાડશે કોને ખબર છે. શું કામ ખોટી સંપત્તિ ભેગી કરો છો? અને કર્મનો સિદ્ધાંત પાછો એવું કહેજો, હું માનું છું એટલે કહું છું, કર્મનો સિદ્ધાંત એવું, ફરીથી જેની જેની મૂર્તિ હશે તો શું કામ જન્મો જન્મને પાપ કરો છો. ક્યારેક ઈશ્વરે તમને પુણ્ય છતાં બી કોઈ મંત્રી બનાવ્યો, કોઈ ધારાસભ્ય, કોઈ કોઈ સાંસદ સભ્ય બનાવ્યો.